जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 कॉमर्स में विषय बीए में नवा पाठनी शुरुआत करिए। गया सत्र में आपणे अहीं 6 पाठ सुधी नो आपणे अभ्यास कर्यो। 9 पाठ छे जाहिर क्षेत्र, खानगी क्षेत्र अने वैश्विक साहसो। तो विद्यार्थी मित्रों, आपणे धंधाकीय एकमोना स्वरूपो विषे आपणे चर्चा करी गया। आपणे मुख्य 4 स्वरूपोनी चर्चा करी। वैयक्तिक मालिकीनी पेढ़ी, भागीदारी पेढ़ी, त्यारबाद सहकारी मंडळी अने जॉइंट स्टॉक कंपनी एटले के संयुक्त हिस्सावाड़ी कंपनी। आ 4 स्वरूपनी आपणे चर्चा करी, तेनी केटलीक लाक्षणिकताओ जोई, तेना लाभालाभ जोया। हवे मित्रों, आपणे वात करीए आगळ जाहेर क्षेत्र, खानगी क्षेत्र अने वैश्विक साहसोनी। तो जाहेर क्षेत्र कोने कहेवाय? एवुं कहे छे के जाहेर क्षेत्र एटले जे एकमोनी मालिकी सरकारनी होय, ते एकमोनुं संचालन पण सरकार द्वारा थतुं होय अने तेनी उपर पूरेपूरो अंकुश पण सरकार द्वारा राखवामां आवतो होय, तो एवा एकमोने जाहेर साहस तरीके ओळखवामां आवे। टूंकमां कहेवुं होय तो एम कहेवाय के सरकारनी मालिकीना साहसो छे एने आपणे जाहेर साहस कहेवाय, કે જેમાં મૂડીરોકાણ પણ સરકાર કરે છે, એનું સંચાલન અને વહીવટ પણ સરકાર દ્વારા થાય છે અને આ સાહસો ઉપર સંપૂર્ણ નિયંત્રણ એ પણ સરકારનું જ હોય છે, તો એને આપણે જાહેર ક્ષેત્ર કહેવાય। તો આપણે પાઠના શીર્ષકમાં જોઈએ તો જાહેર ક્ષેત્ર આને કહીશું, તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે। બીજું છે ખાનગી ક્ષેત્ર। તો એવું કહેવાય કે ધંધાકીય એકમની અંદર જે એકમોની માલિકી કોઈ વ્યક્તિની હોય કે કોઈ વ્યક્તિઓના સમૂહની માલિકી હોય, તો એવા ધંધાકીય એકમોને ખાનગી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે। જેમ કે આપણે જાણીએ છીએ કરિયાણાની દુકાન હોય, પાનના ગલ્લા હોય, અન્ય જે ધંધાકીય એકમો છે કે જે કોઈ વ્યક્તિ દ્વારા શરૂઆત કરવામાં આવી હોય, એનું મૂડીરોકાણ વ્યક્તિએ કર્યું હોય અથવા તો વ્યક્તિના સમૂહે કર્યું હોય, તો આવા જે એકમો છે એ એકમોને આપણે ખાનગી ક્ષેત્ર કહીએ છીએ। તો એ ખાનગી ક્ષેત્ર છે। ત્રીજી વાત છે વૈશ્વિક સાહસો। તો વૈશ્વિક સાહસો એને આપણે બીજા શબ્દમાં કહેવાય કે આંતરરાષ્ટ્રીય સાહસો। એમ કહેવાય વિશ્વની અંદર આપણે કહ્યું કે કોઈ પણ ધંધાકીય એકમ પોતાના દેશમાં તો એ ધંધો કરે છે, પણ તે પોતાએ અન્ય દેશોની અંદર પણ જે ધંધાકીય એકમોનો વિસ્તાર કરે છે, તો એવા એકમો જે છે એને આપણે વૈશ્વિક સાહસો કહેવાય અથવા તો આંતરરાષ્ટ્રીય સાહસો પણ કહેવામાં આવે છે। ત્રીજી રીતે કહીએ તો એ બહુરાષ્ટ્રીય સાહસોમાં પણ એનો સમાવેશ થાય છે। તો એક કરતાં વધુ દેશોની અંદર તેનો વિસ્તાર જો થયેલો હોય તો એને આપણે વૈશ્વિક સાહસો કહીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 વિશે આપણે અહીંયા આગળ થોડો અભ્યાસ કરવાનો છે। એમાંનું પહેલાંની વાત હમણાં જ કરી તેમ જાહેર સાહસની વાત, તો અહીંયા આગળ એમ કહે છે કે કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં આ 3 ક્ષેત્રો દ્વારા ધંધાકીય ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય છે અને આપણે આપણા દેશના આર્થિક વિકાસમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સિંહ ફાળો હોય છે। આપણે 3 રીતે વાત છે કે આપણું કૃષિ ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે। એમાંનું આ ઔદ્યોગિક ક્ષેત્ર છે, એ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર આ અલગ અલગ પ્રકારના સાહસો દ્વારા આપણે કોઈ પણ દેશના વિકાસને સમતોલ વિકાસ તરફ લઈ જઈ શકીએ છીએ અને આર્થિક વિકાસમાં મોટામાં મોટો ફાળો, કુલ રાષ્ટ્રીય આવકમાં મોટો ફાળો એ આ એકમોનો રહેલો આપણને જોવા મળે છે।
तो एना विषयनी आपणे चर्चा करिए तो आम तो एवं कहवाय के शुरुआतना तबक्कामां आपणे जे त्रण आपणे साहसोनी वात करी बराबर तो एनी अंदर सौ प्रथम शुरुआत थई कोनी तो के खानगी क्षेत्रनी આપણે શરૂઆતથી જ્યારે ધંધાકીય એકમની શરૂઆત થઈ નફાના હેતુની પ્રવૃત્તિ ચાલુ થઈ ત્યારથી આપણે જાણીએ છીએ અને જે આપણે આગળ જોઈ ગયા વૈયક્તિક માલિકીની પેઢી પછી ભાગીદારી પેઢી બરાબર પછી કંપની આ બધા જે સ્વરૂપો છે આ બધા સ્વરૂપો એ એક પ્રકારે નફાના હેતુથી કરવામાં આવેલા છે અને નફાના હેતુથી તૈયાર થતા આ બધા એકમો જે આપણે ખાનગી ક્ષેત્ર દ્વારા પહેલેથી આપણે શરૂઆત આપણે જોતા આવ્યા છીએ કે જેમ જેમ લોકોની જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ અહીંયા આગળ એ ક્ષેત્રોનો વિકાસ થતો ગયો પહેલાં વૈયક્તિક માલિકી ત્યાર પછી ભાગીદારી પેઢી પછી સહકારી મંડળી અને ત્રીજું અહીંયા આપણે કંપનીનું સ્વરૂપ આ નફાના હેતુથી આ બધા એકમોની શરૂઆત થઈ અને આ એકમો દ્વારા આપણે ધંધા સમાજની કુલ જરૂરિયાતોને પહોંચી વળતા પરંતુ આ બધા એકમોનો હેતુ શું છે તો કે હેતુ નફાનો છે પરંતુ ઘણી બધી નામ સમાજની અંદર જરૂરિયાતો એવી છે કે જે જરૂરિયાતો પૂર્ણ કરવામાં પૂરતા પ્રમાણમાં નફો મળે તેમ નથી તો આવા એકમો એ એવા કોઈ કાર્ય કે પ્રવૃત્તિ કરતા નથી કે જેમાં નફો ન મળે તો નફો ન મળે છતાં પણ સમાજને જરૂરિયાત ઊભી થઈ છે સમાજને જરૂરિયાત પૂરી પાડવી અતિ આવશ્યક છે તો આ સેવાઓ પૂરી પાડવા માટે સરકારે પોતાની માલિકીના એકમો ઊભા કરવામાં આવ્યા અહીંયા આગળ જાહેર ક્ષેત્રની શરૂઆત એ લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરવી પડી કેટલાક એક અહીંયા આગળ વિસ્તારો એવા હતા કે જે વિકાસ પામ્યા નહોતા પછાત વિસ્તારો તો એનો વિકાસ કરવા માટે પણ સરકારે પોતે મૂડીરોકાણ કરવું પડ્યું લોકો બેકાર વધારે હતા તો એ લોકોને સારી રોજગારી પ્રાપ્ત થાય એટલા માટે પણ સરકારે મૂડીરોકાણ કરવું પડ્યું તો ટૂંકમાં અહીંયા આગળ નફો ન મળે તેવી પ્રવૃત્તિઓ છે જેમાં સૌથી ઓછો નફો મળે તેવી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ખાનગી ક્ષેત્રવાળા કરતા નથી છતાં પણ સમાજને જરૂરિયાત છે અને માટે જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સરકારે પોતે આ પ્રવૃત્તિ કરવી પડે છે જેની અંદર આપણે જોઈએ બસ ટ્રાન્સપોર્ટેશન છે રેલવે છે બરાબર કે જેની અંદર આપણે આગળ એ સરકાર દ્વારા મૂડીરોકાણ કરી અને સમાજને સેવા પૂરી પાડવી પડે જ્યાં આગળ ખાનગી ક્ષેત્ર દ્વારા વધુ પડતું શોષણ થતું હોય તો એને અટકાવવા માટે પણ જાહેર સાહસની જરૂરિયાત છે તો આમ જાહેર ક્ષેત્રનું એકમ અહીંયા સરકાર દ્વારા એ ઊભું કરવામાં આવે છે જોઈએ આપણે તો જાહેર ક્ષેત્રનો અર્થ છે એક માર્ક્સમાં પૂછાય છે કે જે એકમોની માલિકી સંચાલન અને અંકુશ એ કોનું હોય સરકાર હસ્તક હોય તો તેને આપણે જાહેર ક્ષેત્રના સાહસ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આગળ આપણે આ એનો અર્થ છે જાહેર સાહસ સરકાર દ્વારા ઊભું કરવામાં આવે શા માટે કરવામાં આવે તો સમાજની લોકકલ્યાણની સેવાઓ કરવા માટે આ શરૂઆતના તબક્કામાં જાહેર સાહસ એ અહીંયા ઉભરી આવ્યું છે બીજું કે આયોજન પંચનો જે નિર્ણય હતો શરૂઆતના તબક્કામાં જ્યારે આપણે સ્વતંત્ર થયા બાદ કે આપણે દેશનો વિકાસ જાહેર સાહસ દ્વારા કરવો આ હેતુના કારણે પણ અહીંયા જાહેર સાહસોની શરૂઆત થયેલી જોવા મળે છે છતાં પણ આપણે ધીમે ધીમે અહીંયા આગળ આના દ્વારા આપણે સમાજને કેટલીક સેવાઓ એ પૂરી પાડવામાં આવે છે એના કેટલીક લાક્ષણિકતાઓ છે સમજીએ મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના હમણાં જ આપણે કહ્યું કે જે પાયાના ઉદ્યોગો છે તો સ્વતંત્ર થયા બાદ આપણે વધારે પડતા જે ઔદ્યોગિકરણની પ્રક્રિયા છે એને વેગ આપવા માટે આપણે ઔદ્યોગિકરણને ઔદ્યોગિક ક્ષેત્રને વધુ ઝડપી વિકાસ તરફ લઈ જવા માટે અહીંયા આ એક મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના એ સરકાર દ્વારા કરવામાં આવી
તેમાં સરકાર દ્વારા અહીંયા તે વખતે ખાનગી ક્ષેત્રો એટલા બધા અગ્રેસર નહોતા અને એ આગળ આવતા નહોતા. તો આવા સમયની અંદર આપણે કહ્યું કે ખૂબ મોટા પાયે રોકાણ કરવાની જે જરૂરિયાત હોય ત્યાં ખાનગી ક્ષેત્ર પ્રવેશતું નહોતું અને એટલા માટે સરકાર દ્વારા વધુ મૂડી જંગી મૂડી રોકાણ કરી આવા સાહસો ઊભા કરી લોકોની સેવાઓ પૂરી પાડતા. તો આવા જે પાયાના ઉદ્યોગો છે, મૂળભૂત ઉદ્યોગો છે કે જેની અંદર મૂડીરોકાણ ખૂબ જ મોટા પ્રમાણમાં જરૂરી હતું અને એટલા માટે તે સરકાર દ્વારા અહીં આગળ મૂડીરોકાણ કરવામાં આવ્યું કે અને એમના દ્વારા અહીં આગળ મોટા પાયે મૂડીરોકાણ કરી અને આપણે કહ્યું કે તેમાંથી મળતું વળતર છે, હમણાં જ કહ્યું કે નફો છે, ખૂબ જ નજીવો હતો અને એટલા માટે આ ઉદ્યોગોમાં ખાનગી સાહસો જલ્દી પડતા નહોતા, એમાં રસ જ ના હોય. ખાનગી સાહસને શેમાં રસ હોય? તો કે જેમાં નફો વધારે હોય એમાં રસ હોય. તો જેમાં રસ નથી એવા ઉદ્યોગોની જરૂરિયાત છે છતાં પણ ખાનગી કામો ન કરતી હોય તો આખરે એ સરકાર પોતાના હસ્તક પોતાની માલિકીના આવા સાહસો ઊભા કરે છે અને લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. અહીંયા આ મૂળભૂત ઉદ્યોગો કે જેના ઉદ્યોગોને થકી અન્ય ઉદ્યોગોનો પણ વિકાસ એ સંકળાયેલો હોય છે અને માટે અહીંયા આગળ આવા ઉદ્યોગોમાં એ સરકારની માલિકીના જાહેર સાહસો આપણને જોવા મળે છે. બીજું, ઇજારાશાહી નાબૂદ કરવા માટે. જુઓ, ઇજારાશાહી નાબૂદી આપણે જાણીએ છીએ કે ખાનગી ક્ષેત્ર એ નફાના હેતુથી કરવામાં આવતું ક્ષેત્ર છે. એ લોકોનો હેતુ એવો છે કે બને ત્યાં સુધી મહત્તમમાં મહત્તમ નફો મળે. તો વિદ્યાર્થી મિત્રો, નફો આપણને વધારે ક્યારે મળે? તો કહે છે કે ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલ કરો ત્યારે મળે. એનો મતલબ એ થયો કે ગ્રાહકોનું શોષણ કરવાથી જ નફામાં વૃદ્ધિ કરી શકાય. તો શરૂઆતના તબક્કામાં આજે એ જે ધંધાદારી એકમો ઇજારો ધરાવે છે, ઇજારો એટલે ઉજ્જળ વનમાં એરંડો પ્રધાન એવી એક કહેવત છે કે દૂર દૂર સુધી આપણે જોઈએ જંગલમાં તો ક્યાંય કોઈ લીલી વનસ્પતિ કે લીલું ઝાડ જોવા ન મળે, ત્યાં આગળ એરંડો આપણને લીલો જોવા મળે. કેમ? એમ એના મૂળ અંદર સુધી એ વિસ્તરેલા હોય અને તે અહીં આગળ આપણને જોવા મળે. આ એવી કહેવત પ્રમાણે અહીં એવું કે એકમની અંદર જે એકમ એક જ હોય એનો હરીફ ના હોય. હરીફાઈ કેવી હોય? શૂન્ય હોય. અને ત્યાં આગળ આપણે નફો અને શોષણ કરવાની વૃત્તિ વધારે જોવા મળે છે. કારણ કે ગ્રાહકે કોઈ પણ કિંમતે એ જ વ્યક્તિ પાસેથી ખરીદવું પડશે, કારણ કે એના જેવી બીજી કોઈ દુકાન જ નથી, બીજે ક્યાંય આવો માલ મળતો જ નથી. તો ત્યારે એને ઇજારો કહીએ છીએ અને આવા ઇજારી સાહીમાં અહીંયા કહીએ કે સમાજનું શોષણ થાય છે. તો એ શોષણને નાબૂદ કરવા માટે, શોષણ અટકાવવા માટે, ઇજારાશાહીને અટકાવવા માટે અહીંયા સરકાર દ્વારા જાહેર સાહસોની અહીંયા શરૂઆત થઈ અને કંઈક અંશે આપણે સરકારે ખાનગી ક્ષેત્રના ઇજારાને તોડવાનો પ્રયત્ન કર્યો છે કે જે સમાજને અહીંયા આશીર્વાદરૂપ સમાન છે. ત્યાર પછી ત્રીજી વાત છે સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. તો જુઓ, સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક જે વિકાસ છે એમ કહેવા માગે છે કે અમુક વખતે આખા દેશની અંદર સમતોલ વિકાસ હોવો જોઈએ પરંતુ હોતો નથી. ઘણા વિસ્તારો એવા છે કે જે વિસ્તારો પછાત છે અને આવા પછાત વિસ્તારોને વિકાસ તરફ લઈ જવા માટે સરકાર એવા વિસ્તારમાં પણ જાહેર સાહસની શરૂઆત કરે છે, પોતાના એકમો શરૂ કરી, સરકારની માલિકીના એકમો શરૂ કરી એ વિસ્તારનો અહીંયા વિકાસ થાય એ માટે આજુબાજુના લોકોને એની આગળ રોજગારીની તકો મળી રહે એટલા માટે પણ ત્યાં આગળ
એ જાહેર સાહસોની શરૂઆત કરવામાં આવે છે કે જેથી કરીને સમતોલ પ્રાદેશિક વિકાસ થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણો છો કે આપણે આપણા ભારત દેશની અંદર જે રાજ્યો છે એ બધા જ રાજ્યોનો વિકાસ સરખા પ્રમાણમાં નથી. બિહાર છે, ઓરિસ્સા છે, ઝારખંડ, અમુક અમુક વિસ્તારો એવા છે, એમપી છે, મધ્યપ્રદેશ, બરાબર, કે ત્યાં વિકાસ ખૂબ જ ઓછો થયેલો છે. એની સામે તમે જુઓ ગુજરાત છે, હરિયાણા છે, મહારાષ્ટ્ર છે, બરાબર, તો અહીંયા આગળ આપણને વિકાસ જોવા મળે છે. તો અહીંયા રાજ્ય વચ્ચે પણ વિકાસ સરખો નથી, દરેકની અંદર અલગ અલગ વિકાસ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જિલ્લાઓની વાત કરીએ તો આપણા ગુજરાતના જિલ્લાઓમાં પણ તમે જુઓ કે અમુક જિલ્લા છે ખૂબ જ વધારે પ્રમાણમાં વિકસિત છે, જેમ કે ગાંધીનગર હોય, અમદાવાદ જિલ્લો હોય, ખેડા છે, આણંદ છે, કે આ બધા જિલ્લાઓ છે કે જ્યાં આગળ એ સંપૂર્ણ એમનો વિકાસ થયેલો આપણને જોવા મળે. અને એની સામે ઘણા જિલ્લા એવા છે કે જે પછાત જિલ્લા છે. ડાંગ જિલ્લો, બરાબર, આ બાજુ પંચમહાલ જિલ્લો છે, વડોદરાની પેલી બાજુ છોટાઉદેપુર ને એ છે, તો આ બધા શું છે, તો એકદમ પછાત જિલ્લાઓ છે, તેનો વિકાસ નથી થયો. તો આવા વિસ્તારોનો વિકાસ થાય તે માટે જાહેર સાહસોની શરૂઆત કરી અને બને ત્યાં સુધી બધા જ રાજ્યોનો કે બધા જ જિલ્લાઓનો એ સમતોલ વિકાસ થાય, એટલા માટે આવા જાહેર સાહસોની શરૂઆત એ થયેલી આપણને જોવા મળે છે. ત્યાર પછી સમાજ કલ્યાણનો હેતુ જુઓ. આમ તો એવું કહેવાય કે ખાનગી ક્ષેત્રોની શરૂઆત જ્યારે થઈ ત્યારે એ બધા જ ક્ષેત્રોનો હેતુ કયો હતો, તો કે નફો કમાવાનો હેતુ હતો. તો આપણે અહીંયા નફો કમાવાના હેતુમાં સમાજનું શોષણ થાય છે અને એને અટકાવવા માટે અહીંયા જાહેર સાહસ દ્વારા તેનો હેતુ સમાજ કલ્યાણનો છે, સમાજની પ્રવૃત્તિઓમાં એ વધુમાં વધુ વેગવંતી બને તે માટે મદદરૂપ થવાનો છે. અને એટલા માટે જાહેર સાહસ દ્વારા આપણે સામાજિક વ્યવસ્થાને જાળવવા માટેનો હેતુ છે. તો આના માટે પણ અહીંયા જાહેર સાહસની એ શરૂઆત થયેલી આપણને જોવા મળે છે. અહીંયા આપણે કહ્યું ઔદ્યોગિકરણને વેગ પણ મળે, સાથે સાથે એ જાહેર સાહસોના કારણે સમાજના બધા જ વર્ગોને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય અહીંયા આગળ પૂરતી સેવાઓ પ્રાપ્ત થાય, એટલા માટે અહીંયા આને સમાજ કલ્યાણના હેતુ હેઠળ અહીંયા આપણે આની શરૂઆત થયેલી આપણને જોવા મળે છે. અને એના થકી અન્ય ઉદ્યોગીકરણને પણ એ વેગ મળતો આપણને જોવા મળશે. ત્યાર પછી હમણાં વાત કરી નફાનું નીચું ધોરણ, કે જે જે ક્ષેત્રોની અંદર નફાનું નીચું ધોરણ હશે ત્યાં આગળ એ ખાનગી ક્ષેત્ર પ્રવેશતું નથી. જુઓ, કારણ કે ખાનગી ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ નફાનો જ છે, નફો મળે અને વધુ મળે એવા ક્ષેત્રમાં જ એવા મૂડીરોકાણ કરશે. પણ જ્યાં આગળ અહીંયા આગળ નફાનું નીચું ધોરણ હોય એવી જે પ્રવૃત્તિ છે, તો એ પ્રવૃત્તિ કરવામાં અહીંયા ખાનગી ક્ષેત્ર રસ દાખવતા નથી. અને એટલા માટે એવું જ્યારે એકમોનું હોય તો ત્યાં આગળ પણ જાહેર સાહસ દ્વારા, સરકારના મૂડીરોકાણ દ્વારા અહીંયા આગળ આપણે એની શરૂઆત કરીએ છીએ, કે જેથી કરીને અહીંયા વધુ ને વધુ એ સમાજને સેવાઓ પૂરી પાડી શકાય. 1991 પહેલાં તો એવું હતું કે જાહેર સાહસો નુકસાન કરતા હતા. 241-42 જાહેર સાહસો આપણા ભારત દેશની અંદર, એમાં 111 જાહેર સાહસો તો હંમેશા ખોટ કરતા હતા, છતાં પણ પ્રવૃત્તિ ચાલુ રાખે. દાખલા તરીકે આપણા દેશનું મોટામાં મોટું જાહેર સાહસ છે રેલવે, અને આ રેલવે ક્ષેત્ર છે એ હંમેશા ખોટ કરે છે, છતાં સરકાર ચલાવે છે. કેમ? તો સમાજને એ સેવા પૂરી પાડવી જરૂરી છે, ભલે નુકસાન જાય છતાં પણ આપણે એ ક્ષેત્રને ચાલુ રાખવું પડે છે. તો અહીંયા રેલવે એક એવું એકમ છે કે જેમાં મૂડીરોકાણ વધારે છે અને નફો ઓછો છે, અને માટે ખાનગી ક્ષેત્ર જલ્દી પ્રવેશતું નથી. તો આ સેવા એ સમાજને પૂરી પાડવા માટે નફાનું ધોરણ ઓછું હોવા છતાં પણ
અહીંયા આગળ એ સરકાર દ્વારા એ ચલાવવામાં આવે છે. જોકે 1991 પછી જાહેર સાહસો પણ એ થોડા ઘણા અંશે નજીવો નફો કરી શકે એવો હેતુ રાખવામાં આવે છે. ત્યાર પછી રાષ્ટ્રહિતની જાળવણી, કે રાષ્ટ્રહિતની જાળવણી માટે પણ અમુક પ્રવૃત્તિ એને ખાનગી ક્ષેત્રને સોંપી શકાય નહીં. માની લો કે અહીંયા આગળ જે સંરક્ષણ ખાતું છે, બરાબર છે, આ સંરક્ષણ ક્ષેત્ર, આ ક્ષેત્રને આપણે ખાનગી ક્ષેત્રને સોંપી શકતા નથી. અને એટલા માટે આ જાહેર સાહસ દ્વારા જ આપણે આ સંરક્ષણ ક્ષેત્રને અહીંયા આગળ એ આગળ વધારવું પડે છે. કોઈ પણ દેશના સુરક્ષા માટે સંરક્ષણ ક્ષેત્રની આપણે વાત કરીએ કે તેનું ઉત્પાદન છે, એ બધું જ જાહેર સાહસ દ્વારા, સરકાર દ્વારા જ પોતાની હસ્તક જ રાખવું પડે. એને ખાનગી ક્ષેત્રને આપ્યું તો તે શું થશે? તો કે ત્યાં આગળ એ લોકો ક્યારેક અન્ય દેશો સાથે મળી અને એ આપણા દેશને નુકસાન કરાવી શકે છે, અને માટે તેને આપણે ખાનગી ક્ષેત્રમાં સોંપાય નહીં. તો આવા કેટલાક રાષ્ટ્રનું હિતની જાળવણી કરવાની હોય એવી જે પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓ પણ અહીંયા કોના દ્વારા? સરકાર દ્વારા. અહીંયા મૂડીરોકાણ કરી જાહેર સાહસ દ્વારા આપણે અહીંયા આ પ્રવૃત્તિને એ ચાલુ રાખવી પડે છે. ત્યાર પછી હમણાં વાત કરી કે રોજગારીની તકોનું સર્જન કરે છે. જાણીએ છીએ કે વસ્તીમાં વધારો થાય છે, જેમ દિવસે દિવસે આપણે 1951ની અંદર જ્યારે આપણે સ્વતંત્ર થયા બાદ ત્યારથી આપણા હાથમાં જ આપણા દેશનો વિકાસ ને આપણે વધારવા માટેનું જે આપણા દેશ સંચાલન આવ્યું, ત્યારથી આપણે જાણીએ છીએ કે દેશની અંદર રોજગારીની તકોનું સર્જન કરવું ખૂબ જરૂરી છે. બેરોજગારનું પ્રમાણ વધતું જાય છે, એ ગંભીર સમસ્યા છે, અને એને દૂર કરવા માટે પણ આ જરૂરી છે. અને એટલા માટે અહીંયા જાહેર સાહસો દ્વારા, જંગી મૂડીરોકાણ દ્વારા વિશાળ પાયા ઉપર મૂડીરોકાણ કરી અને આપણે વધુ ને વધુ તકો એ ઊભી કરી શકાય, કે જેથી કરીને સમાજના લોકોને અહીંયા આગળ પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત કરી શકે અને આપણા દેશના વિકાસને પણ આપણે આગળ વધારી શકીએ. તો આમ રોજગારીની તકોનું સર્જન કરવા માટે પણ જાહેર સાહસ એ ખૂબ જ જરૂરી છે. જાહેર સાહસની અંદર વિશાળ મૂડીરોકાણ હોવાના કારણે તેનું વિસ્તૃતીકરણ ખૂબ જ મોટું હોય છે, અને માટે ત્યાં આગળ વધુ ને વધુ રોજગારીની તકો પ્રાપ્ત થઈ શકે છે. તો આમ એ રોજગારીની તકો માટે પણ જરૂરી છે. દેશના આર્થિક વિકાસમાં વધારો, તો કે કોઈ પણ દેશની અંદર કોઈ પણ એક જ તરફી, એક જ ક્ષેત્ર દ્વારા આપણે તેનો વિકાસ શક્ય બનાવી શકીએ નહીં. તો આપણા દેશની અંદર આયોજન પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે આપણા દેશનો આર્થિક વિકાસ જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો એનું સંમિશ્રણ દ્વારા આપણે આપણા દેશનો વિકાસ લઈ જાઓ, આગળ વધારો. અને એટલા માટે પણ આર્થિક વિકાસમાં વધારો કરવા માટે પણ આપણે જાહેર સાહસની શરૂઆત કરવી જરૂરી છે. અને તેથી આગળ સામાજિક અને આર્થિક ન્યાય, સમાજનું શોષણ ના થાય, સમાજને પૂરતા પ્રમાણમાં ચીજવસ્તુ અને સેવાઓ પ્રાપ્ત થાય, અને આર્થિક રીતે અહીંયા આગળ પોષાય તેવી પ્રવૃત્તિઓ કરવા માટે આપણે અહીંયા જાહેર સાહસની શરૂઆત થાય છે. જાહેર સાહસ દ્વારા અહીંયા આગળ દેશના લોકોને, સમાજને પૂરતા પ્રમાણમાં સામાજિક વ્યવસ્થા જાળવી શકાય છે, સાથે સાથે તેમને આર્થિક રીતે એમનું શોષણ અટકાવી અને આર્થિક ન્યાય પણ આપણે આપી શકીએ છીએ. તો ટૂંકમાં અહીંયા આગળ એના માટે પણ આ જરૂરી છે. અને વાત આગળ છે કે આદર્શ વેતન અને સગવડો. જુઓ કે દેશના લોકો જે એમની પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિમાં એમને કામના પ્રમાણમાં સારામાં સારું વેતન મળે એ પણ જરૂરી છે. ખાનગી ક્ષેત્રોની અંદર ક્યાંક આપણે કર્મચારીનું એ શોષણ થતું હોય છે, કર્મચારીને પૂરતા પ્રમાણમાં
એ અહીંયા આગળ વેતન મળતું નથી, કામના બદલામાં યોગ્ય વેતન મળવું જોઈએ. તે કોણ? જાહેર સાહસ દ્વારા આદર્શ વેતન આપી શકીએ છીએ. આદર્શ વેતન એટલે કામના પ્રમાણમાં એને વેતન મળવું જોઈએ. જેટલા પ્રમાણમાં કામ છે એટલા પ્રમાણમાં શ્રમ કાર્ય જે કરતો હોય તો એના પ્રમાણમાં એને વેતન પણ આપણે ઊંચા દરે આપવું જોઈએ. એટલીસ્ટ એટલું કે તે પોતે સામાજિક રીતે સારામાં સારું સમાજમાં જીવન એ ગુજારી શકે એટલો તો આપણે વેતન એને આપવું જોઈએ. સાથે સાથે નોકરી દરમિયાનની સગવડો અને નિવૃત્તિ બાદના કાર્યો એ પણ અહીંયા આગળ જાહેર સાહસો દ્વારા એ કર્મચારીને પૂરા પાડવામાં આવે છે, જે ખાનગી સાહસોની અંદર આપવામાં આવતા નથી. તો સમાજની અંદર આપણે કહ્યું તેમ આદર્શ વેતન દ્વારા આપણે કર્મચારીઓને સારામાં સારા ધોરણ વેતન ધોરણો આપણે પૂરા પાડવા જોઈએ. ખાનગી ક્ષેત્ર કરતાં વધારે એ લોકોને સવલતો પણ મળતી હોય છે. અને આમ કહ્યું કે સરકાર દ્વારા ઊભા થયેલા જાહેર સાહસોની અંદર નોકરી કરતા લોકોને એ નિવૃત્તિ બાદના પણ કેટલીક અહીંયા સગવડો અને સવલતો પૂરી પાડવામાં આવે છે. તો આમ આના માટે જાહેર સાહસ એ ખૂબ જરૂરી છે. તો આમ જાહેર સાહસ એટલા માટે અહીંયા ઊભા થયેલા છે, આ એની કેટલીક લાક્ષણિકતાઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જાહેર સાહસના એની અંદર જે વિભાગ છે, જાહેર સાહસના જે પ્રકારો છે એ આપણે, એ જાહેર સાહસના જે સ્વરૂપો કહેવાય જેની આપણે ચર્ચા એ આવતા વિડીયોમાં કરીશું. જય સ્વામિનારાયણ.